ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ગયા અંકોમાં આપણે પાઠ 6 નર્મદા મૈયા એમનો પ્રવાસ કર્યો હતો, વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી, બરાબર ને? ત્યારબાદ આપણે ભાષા સજ્જતાનો એકમ જોયો હતો. હવે આજે આ પાઠ 6 નર્મદા મૈયા અંગે તમારા પાઠ્યપુસ્તકમાં જે સ્વાધ્યાય આપવામાં આવ્યો છે તેની ચર્ચા કરીશું. તો ચાલો આપણે સ્વાધ્યાય કાર્ય જોઈએ. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. ફ્રેન્ડ્સ, અહીં પાઠના આધારે કેટલાક પ્રશ્નો આપવામાં આવ્યા છે. આપણે એના જવાબ એક એક વાક્યમાં લખવાના છે. જેમ કે પહેલો સવાલ, નર્મદા નદી કયા સરોવરમાંથી નીકળે છે? બોલો, આપણે પાઠમાં જોયું હતું ને, યાદ કરો? હા, નર્મદા નદી અમરકંટક સરોવરમાંથી નીકળે છે. તો આવી જ રીતે બાકીના પ્રશ્નોના જવાબ પણ તમારે લખવાના છે. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. ફ્રેન્ડ્સ, અહીં પણ પાઠના આધારે કેટલાક પ્રશ્નો આપેલા છે. આ પ્રશ્નોને આપણે પહેલાં બરાબર સમજવાના છે, ત્યારબાદ તેના જવાબ 3-4 વાક્યમાં લખવાના છે. ચાલો આપણે એક ઉદાહરણ જોઈએ. બીજો પ્રશ્ન, નર્મદા ભારતના કયા બે ભાગ પાડે છે? તો ફ્રેન્ડ્સ, તમને યાદ છે જ્યારે આપણે નર્મદા મૈયાનો પ્રવાસ શરૂ કર્યો હતો ત્યારે આપણે જોયું હતું કે ભારતના નકશામાં નર્મદા નદી મધ્યપ્રદેશથી નીકળે છે અને ગુજરાત સુધી વહીને આવે છે. તો જુઓ ફરીથી આ નકશો, આમાં તમને નર્મદા નદી ભૂરા રંગની રેખાથી દેખાય છે કે જે ભારતની વચ્ચેથી વહીને ગુજરાત તરફ આવી રહી છે, બરાબર ને? તો એનાથી જાણે ભારત દેશના બે ભાગ પડી ગયેલા દેખાય છે. ઉપરની તરફનો ભાગ તેને ઉત્તર ભારત કહી શકીએ અને નીચેની તરફનો ભાગ તેને દક્ષિણ ભારત કહેવામાં આવે છે. આમ નર્મદા નદી ભારત દેશના બે ભાગ પાડે છે, ઉત્તર ભારત અને દક્ષિણ ભારત. તો આવી જ રીતે બીજા પ્રશ્નોના જવાબ પણ આપણે લખવાના છે. તો ચાલો ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 3. નીચેના શબ્દોની જોડણી સુધારો. ફ્રેન્ડ્સ, અહીં પાઠમાંથી જ કેટલાક શબ્દો આપવામાં આવ્યા છે, પણ તેની જોડણી ખોટી છે. તો આપણે આ શબ્દોને પાઠમાંથી શોધી કાઢવાના છે, ત્યારબાદ તેની સાચી જોડણી તેની સામે આપેલી જગ્યામાં લખી દેવાની છે. તો બધાને ખબર પડી ગઈ ને? હા, તો ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. 4. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો. અહીં કેટલાક શબ્દો આપેલા છે, તો ચાલો આપણે તેના સમાનાર્થી શબ્દ લખીએ. પહેલો શબ્દ છે પર્વત. તો ફ્રેન્ડ્સ, તમે પર્વત શબ્દ બીજી કાવ્યમાં પણ ભણી ગયા છો. તો તમને યાદ છે કે આ પર્વતનું સમાનાર્થી શું થશે? હા, પહાડ. એવી જ રીતે બીજો શબ્દ છે નજીક. નજીક એટલે કે પાસે. હવે ત્રીજો શબ્દ છે કિનારો. તો આ કિનારાનો સમાનાર્થી શબ્દ શું થશે? કોને ખબર છે? હા, તટ. હવે ચોથો શબ્દ છે શિલા. તો ફ્રેન્ડ્સ, આપણે આગળ જોયું હતું ને કે નર્મદા નદી ઊંચા પહાડ ઉપરથી નીચે શિલા ઉપર પડે છે. તો આ શિલા એટલે કે શું થશે? પથ્થર, બરાબર. હવે પાંચમો શબ્દ છે લાભ. લાભ એટલે કે ફાયદો. અને છઠ્ઠું જળ. તો જળનું સમાનાર્થી શું થશે? બોલો, પાણી, બરાબર ને? તો હવે આ જે સમાનાર્થી શબ્દો બન્યા તેનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાના છે. તો ચાલો આપણે એક ઉદાહરણ જોઈએ. જેમ કે શબ્દ છે પર્વત. હવે એના ઉપરથી વાક્ય બનાવીશું. હિમાલય સૌથી ઊંચો પર્વત છે. તો એ જ રીતે બીજો શબ્દ છે પહાડ. પહાડ પરથી પાણી નીચે પડે છે. તો આવી જ રીતે બીજા જે પણ સમાનાર્થી શબ્દો આપવામાં આવ્યા છે તે શબ્દોનો ઉપયોગ કરીને તમારે વાક્યો બનાવવાના છે. તો ચાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 5. નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો આપો. તો અહીં આપેલા શબ્દોના આપણે વિરોધી શબ્દ લખવાના છે. જેમ કે પૂર્વ.
तो पूर्वनो विरोधी शू थशे? बोलो। हाँ, पश्चिम। तो एवी ज रीते बीजो शब्द छे सुंदर, तो सुंदर नो विरोधी थशे कदरूपू। तो आ प्रमाणे बाकीना शब्दोना विरोधाधी शब्द पण तमारे लखी देवाना छे। प्रश्न 6, नीचेना दरेक शब्द समूह माटे एक शब्द आपो। फ्रेंड्स, अहीं केटलाक शब्द समूह आपवामां आव्या छे, तेना बदलामां आपणे एक शब्द वापरवानो छे। तो चालो आपणे जोईए। पहेलो छे होડીમાં બેસીને ફરવું, સહેલગા કરવી તે। તો આપણે જોયું હતું ને કે ભેડાઘાટ પાસે હોડીમાં બેસીને રાત્રે ફરવાની કેવી મજા આવે છે, તો એને શું કહેવામાં આવે? હા, નૌકા વિહાર। તો હવે બીજું જોઈએ, સાંબેલા જેવી જાડીધાર, એટલે કે ખૂબ જ જાડીધારે વરસાદ પડતો હોય તેને કેવો વરસાદ કહેવામાં આવે છે? બોલો। હા, મુસળધાર। તો અહીં સાંબેલા જેવી જાડીધાર એટલે કે મુસળધાર। હવે ત્રીજું જોઈએ, ધનુષ્યના જેવું અર્ધગોળ, સપ્તરંગી દ્રશ્ય। તો ફ્રેન્ડ્સ, આવું દ્રશ્ય તમે ચોમાસાની ઋતુમાં આકાશમાં ઘણીવાર જોયું હશે કે અર્ધગોળ હોય, તેમાં સપ્તરંગ એટલે કે સાત રંગો હોય, તો એને શું કહેવામાં આવે છે? મેઘધનુષ્ય। બરાબર। હવે જોઈએ ચોથું, નદી કે દરિયા વચ્ચે આવેલો જમીનનો ભાગ। તો ફ્રેન્ડ્સ, આપણે કબીર વડ વિશે જોયું હતું કે તે નર્મદા નદીની વચ્ચે આવેલો છે, તો એને શું કહેવામાં આવે છે? બેટ। બરાબર ને? તો ચાલો હવે જોઈએ પાંચમું, લોકોનું ભરણ પોષણ કરનાર, ઉછેરનાર માતા, તો એને શું કહેવામાં આવશે? લોકમાતા। બરાબર ને? તો આવી રીતે શબ્દ સમૂહ માટે એક શબ્દમાં તમને સમજ પડી ગઈ હશે। તો ચાલો હવે જોઈએ પ્રશ્ન 7, વિચારીને લખો। તો ફ્રેન્ડ્સ, અહીં બે પ્રશ્નો આપવામાં આવ્યા છે। પહેલો પ્રશ્ન છે, સરદાર સરોવરથી શા ફાયદા થશે, અને બીજું છે, નર્મદાને ગુજરાતની જીવાદોરી કેમ કહી છે? તો ફ્રેન્ડ્સ, આ બંને પ્રશ્નો અંગેની ચર્ચા આપણે નર્મદા મૈયાના પ્રવાસ વખતે કરી જ હતી, તો તમારે પણ એના વિશે વિચારવાનું છે, ત્યારબાદ આ પ્રશ્નોના જવાબ લખવાના છે। પ્રશ્ન 8, ઉદાહરણ પ્રમાણે શબ્દ બનાવો। વિદ્યાર્થી મિત્રો, અહીં એક ઉદાહરણ આપવામાં આવ્યું છે, નર્મ, અને તેની પાછળ શબ્દ લગાવવામાં આવ્યો છે દા, એટલે શબ્દ બન્યો છે નર્મદા। આપણે આગળ જોયું હતું કે નર્મ એટલે કે આનંદ, અને દા એટલે કે આપનાળી, એટલે નર્મદાનો અર્થ થયો આનંદ આપનાળી। તો એવી જ રીતે બીજા પણ કેટલાક શબ્દો આપવામાં આવ્યા છે, તો તેની પાછળ આપણે દા લગાવીને નવો શબ્દ બનાવવાનો છે, ત્યારબાદ તેનો અર્થ લખવાનો છે। જેમ કે સુખ, તો સુખની પાછળ દા લગાવીશું તો બનશે સુખડા। હવે આ સુખડાનો અર્થ થશે સુખ આપનારી। તો એવી જ રીતે બીજા શબ્દોની પાછળ પણ દા લગાવીને નવો શબ્દ બનાવી તેનો અર્થ લખવાનો છે। પ્રશ્ન 9, નીચેના શબ્દોનો વાક્ય પ્રયોગ કરો। તો ફ્રેન્ડ્સ, આપણે શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવતા શીખી જ ગયા છે, તો અહીં પણ કેટલાક શબ્દો આપવામાં આવ્યા છે, તો તમારે આ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે। હવે આગળનો પ્રશ્ન જોઈએ, નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો। ફ્રેન્ડ્સ, આપણે શબ્દકોષના ક્રમમાં ગોઠવવાનું આગળના પાઠમાં પણ જોઈ ગયા હતા, બરાબર ને? હવે આજે જુઓ, અહીં જે શબ્દો આપવામાં આવ્યા છે એ બધા જ સસસલાના સથી શરૂ થાય છે, બરાબર ને? જ્યારે એક જ મૂળાક્ષર પરથી બધા શબ્દો શરૂ થતા હોય ત્યારે આપણે તે મૂળાક્ષરની બારાક્ષરીને ધ્યાનમાં લેવી પડે, સ, સા, સી એ પ્રમાણે। તો હવે આમાં જુઓ કે સૌથી પહેલા શબ્દ કયો આવશે? તમે જોઈ શકો છો કે સ ઉપરથી સફેદ અને સરસ બે શબ્દો આપવામાં આવ્યા છે,
તો બંને શબ્દ સ સસલાના સથી ચાલુ થાય છે, ત્યારે પહેલો શબ્દ બંનેમાં સરખો છે, તેથી આપણે બીજો શબ્દ જોવો પડશે. તો સરસમાં બીજો શબ્દ છે ર અને સફેદમાં બીજો શબ્દ છે ફ. તો ર અને ફ એમાંથી બે માંથી કયો શબ્દ પહેલો આવશે? ફ. તો સફેદ શબ્દ પહેલા નંબર ઉપર આવશે અને સરસ શબ્દ બીજા નંબર ઉપર આવશે. તો એવી જ રીતે બાકીના શબ્દોને પણ તમારે ક્રમમાં ગોઠવી દેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ પાઠના સ્વાધ્યાય કાર્યમાં સમજ પડી ગઈ હશે. તો આ પ્રમાણે સ્વાધ્યાયના દરેક પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. તો ફરી મળીશું આવતા અંકમાં. આવજો.